जय श्री कृष्ण बाळको, धोरण बे, विषय गुजराती। तो गुजराती में जे आपणे आगळ प्रश्न नंबर 9 सुधी पूरू कर्युं। तो हवे प्रश्न 10 जोईए, एमां शुं कीधुं? तो योग्य शब्दोनो उपयोग करी खाली जग्या पूरो। तो पहली खाली जग्या जोईए, सोमा भाई पासे खाली जग्या बड़द हता। तो सोमा भाई पासे केटला बड़द हता? वार्ता में आपणे जोयुं ने केटला हता, तो के बे। तो अहींया खाली जग्या में आवशे बे। सोमा भाई पासे बे बड़द हता। हवे बीजी खाली जग्या, सोमा भाई खाली जग्या खाईने आराम करवा सूता। तो सोमा भाई छे ए खेतरे जाए छे, पछी शू करे छे? तो के खेतर छे ए खेड़े, एटले के अर्धू खेतर खेड़ी अने शू करे छे? तो पोते भाथू खाई छे ने, एटले अहींया शू आवशे? तो के भाथू। सोमा भाई भाथू खाईने आराम करवा सूता। हवे आगळ त्रीजी खाली जग्या, सोमा भाई खाली जग्या जोईने हरखाया। तो सोमाभाई छे એ શું જોઈને હરખાઈ છે? આપણે વાર્તામાં જોયું ને કે સોમાભાઈનો છે એ બળદ ખોવાઈ ગયો હોય છે, તો ત્યારે છે એ બાજરી વાવી અને એના બળદને શોધવા આવે છે ને, તો ત્યારે છે એ બાજરી મોટી થયેલી જોઈને હરખાઈ જાય છે ને, એટલે શું આવશે? તો બાજરી, કે સોમાભાઈ બાજરી જોઈને હરખાઈ। ચોથી ખાલી જગ્યા, ઘરના બીજા સભ્યો પણ ખાલી જગ્યાની ચિંતા કરે। તો ઘરના છે એ બીજા સભ્યો એ કોની ચિંતા કરતા? તો કે એના બળદની। કોની? બળદ, એનું નામ શું હતું? ગોરીઓ, એટલે અહીંયા આવશે ગોરીઓ। ઘરના બીજા સભ્યો પણ ગોરિયાની ચિંતા। હવે આગળ પાંચમી ખાલી જગ્યા, સૌની થાળીમાં ખાલી જગ્યાએ રોટલો મૂક્યો। તો બધાની થાળીમાં રોટલો કોણ પીરસે છે? રેવા બહેન ને, એટલે પાંચમી ખાલી જગ્યામાં આવશે રેવા બહેન। કે સૌની થાળીમાં રેવા બહેને રોટલો મૂક્યો। પછી છઠ્ઠી ખાલી જગ્યા, સોમાભાઈની દીકરીનું નામ ખાલી જગ્યા હતું। તો સોમાભાઈની દીકરીનું નામ શું હતું? તો કે સપના, એટલે આમાં આવશે સપના। પહેલી ખાલી જગ્યામાં બે, બીજી ખાલી જગ્યામાં ભાતું, ત્રીજી ખાલી જગ્યામાં બાજરી, પછી ચોથી ખાલી જગ્યામાં ગોરિયા, પાંચમી ખાલી જગ્યામાં રેવા બહેન અને છઠ્ઠી ખાલી જગ્યામાં સપના। હવે આગળ જોઈએ પ્રશ્ન 11, નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો। એમાં પહેલો પ્રશ્ન, સોમાભાઈ પાસેના બળદોના શું નામ હતા? તો જોઈએ જવાબ। તો સોમાભાઈ પાસે જે બળદો હતા એમાંથી એકનું નામ શું હતું? ગોરીઓ, અને બીજાનું નામ શું હતું? કાળીઓ। તો હવે જવાબ લખીએ, સોમાભાઈ પાસેના બળદોમાં પછી એકનું નામ કાળીઓ અને બીજાનું ગોરીઓ પછી હતું। તો જવાબ જોઈએ, સોમાભાઈ પાસેના બળદોમાં એકનું નામ કાળીઓ અને બીજાનું નામ ગોરીઓ હતું। હવે બીજો પ્રશ્ન, સોમાભાઈએ જાગીને શું જોયું? તો જવાબ, સોમાભાઈ છે એ ભાથું ખાઈને આરામ કરે છે ને, પછી એ ઉઠી એટલે કે જાગીને જુએ છે, તો શું જુએ છે? કે બેમાંથી છે એ એક બળદ
ગાયબ એટલે કે ખેતરમાં છે એ ખાલી કાળિયો જ હતો. જવાબ, સુમાભાઈએ જાગીને જોયું તો બે બળદમાંથી એક બળદ ગાયબ. હવે આગળ જોઈએ. પછી ત્રીજો પ્રશ્ન, એમાં શું કીધું? ક્યાં મહિનામાં બાજરી વાવવી પડે? આપણે પાઠમાં જોયું ને તેમાં શું હતું? તો કે માર્ચ મહિનો આવે એટલે બાજરી વાવવાનો સમય આવે. તો જવાબ, માર્ચ મહિનામાં બાજરી વાવવી પડે. હવે ચોથું, વાવણી કરતા પહેલાં શું કરવું પડે? તો વાવણી કરતા પહેલાં ખેતર ખેડવું પડે ને. એટલે જવાબ, વાવણી કરતા પહેલાં ખેતર ખેડવું પડે. પછી પાંચમો પ્રશ્ન, એમાં શું કીધું? તો કે સોમાભાઈ ખેતર ખેડવા કોને લઈ રહ્યા? તો સોમાભાઈ છે એ ખેતર ખેડવા માટે કોને લઈ જાય છે? તો કે પોતાના બે બળદને, ગોળિયો અને કાળિયાને. તો જવાબ, સોમાભાઈ ખેતર ખેડવા બંને બળદને લઈ ગયા. પછી છઠ્ઠો પ્રશ્ન, સોમાભાઈ પાસેનો કયો બળદ ખોવાયો હતો? તો જવાબ, સોમાભાઈ પાસેનો, આપણે અહીંયા નામ લખીએ કે સોમાભાઈ પાસેનો ગોરિયો બળદ ખોવાયો હતો. હવે આગળ પ્રશ્ન નંબર 7, સોમાભાઈને શું વિચાર આવતા હતા? જવાબ, તો સોમાભાઈનો છે એ બળદ ખોવાઈ ગયો હતો એટલે સોમાભાઈ શું વિચાર કરતા? કે એનો બળદ છે એ ક્યાં ગયો હશે અને શું કરતો હશે? તો જવાબ, સોમાભાઈને વિચાર આવતા હતા કે મારો ગોળિયો ક્યાં ગયો હશે. ને શું કરતો હશે? હવે આગળ પ્રશ્ન નંબર 8, તો એમાં શું કીધું? તો રોટલા કેવા હતા? આપણે પાઠમાં જોયું ને રોટલા છે એ સરસ મજાના ગરમા ગરમ અને મોટા મોટા હતા. જવાબ, રોટલા સરસ ગરમા ગરમ અને મોટા મોટા હતા. હવે આગળ પ્રશ્ન નંબર 9, સપનાને શું ભાવે? તો સપનાને છે એ શું ભાવે? એને કોપટી બહુ ભાવે ને. તો જવાબ,
सपना ने कोपटी बहु भावे। हवे आगळ प्रश्न नंबर 10, सपनाए चीज पाड़ीने शू कह्यु? तो आपणे पाठमां जोयुं के सपना छे ए चीज पाड़ी अने शू कहे छे के बापू आपणो गोरियो। तो जवाब सपनाए चीज पाड़ीने कह्यु। पछी छे ए सपना शू कहे छे? तो के बापू आपणो गोरियो। તો આજ માટે આટલું જ, આગળ છે એ આપણે પછીના વિડીયોમાં જોશું।